ધોરણ પાંચ વિષય ગણિત ચેપ્ટર ચાર ભાગ અને પૂર્ણ આપણે આગળના વિડીયોમાં કાર્ડનો કોયડો હતો એ ઉકેલ્યો હતો એ બી સીડી ચાર તમારે પણ પાઠ્યપુસ્તકમાં આ રીતે કરવાનું હતું તમે કર્યું જ હશે ત્યારબાદ છે અનુમાન કરો અને તપાસો તો આપણે જોઈએ એ દરેક આકારના કેટલા ભાગમાં રંગ પૂરેલો છે અહીંયા તમને અલગ અલગ આકારો આપેલા હશે એમાં આપણે જોવાનું છે કે દરેક આકાર અલગ અલગ આપેલા હશે એમાંથી કેટલા ભાગમાં રંગ પૂરેલો છે તે આપણે જોવાનું છે પહેલાં જવાબનું અનુમાન કરો પછી જવાબ લખો પહેલાં આપણે જવાબ છે એનું અનુમાન કરવાનું છે અને પછી આપણે જવાબ ચકાસવાનો છે તો આ પેલું ચિત્ર છે તો એમાં એક ભાગમાં રંગ પૂરેલો છે તો આપણે જોવાનું છે કે બાકીનો કેટલો ભાગ છે એ ખાલી છે એટલે કે કેટલા ભાગમાં રંગ પૂરેલો છે અને બાકીનો કેટલો ભાગ ખાલી છે તો આપણે એ જોવાનું છે આપણે એ કેવી રીતે જોઈ શકીશું તો આપણે આજે બાકીનો ખાલી ભાગ છે એમાં આના જેટલા જ મેં કરી નાખ્યા છે આ જેટલો ભાગ છે એટલા બીજા ભાગ એ જ માપના અલગ અલગ ભાગ કર્યા છે તો કેટલા ભાગ થાય છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને ટોટલ કેટલા ભાગ થાય છે આઠ ભાગ થાય છે તો કેટલા ભાગમાં રંગ પૂરેલો છે કે એક ભાગમાં રંગ પૂરેલો છે અને ટોટલ ભાગ કેટલા છે તો કે આઠ ભાગ છે એમ બીજું ચિત્ર આપેલું છે તેમાં શું છે તો કે આટલા ભાગમાં રંગ પૂરેલો છે અને જેટલા ભાગમાં રંગ પૂરેલો છે એટલા જ એટલો જ સરખા આકારના બીજા ભાગ કરવા જેથી તમને સરળતાથી જવાબ મળી શકે તો મેં બીજા એટલા જ માપના ભાગ કર્યા છે તમે જોઈ શકો છો કેટલા ભાગ થાય છે એક બે ત્રણ ચાર પાંચ ટોટલ ભાગ કેટલા થાય છે છ થાય છે પણ એક ભાગમાં રંગ પૂરેલો છે તો કેટલા થશે એકના છેદમાં છ ત્યારબાદ ત્રીજું છે એક અને આ બે બે ભાગમાં રંગ પૂરેલા છે તો મેં આ ભાગ પાસેથી આ રીતે અન્ડરલાઇન કરેલી છે ચોરસ અને આ ભાગ પાસેથી અહીંયા એ રીતે મેં અલગ અલગ ભાગ કરેલા છે તો હવે ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ કેટલા ભાગ છે ટોટલ નવ ભાગ છે અને કેટલા ભાગમાં રંગ પૂરેલા છે તો કે બે ભાગમાં રંગ પૂરેલા છે આમાં જોઈએ ચોથું આ એક ભાગ બે ત્રણ ચાર ચાર ભાગમાં રંગ પૂરેલા છે અહીંયા સળંગ આ રીતે જ લંબ ચોરસ આપેલું છે તો આપણે જોવાનું છે કે કઈ રીતે આમાં થાય છે પછી મેં અહીંથી આ રીતે ચોરસ કરેલા છે અને ઊભાને આડા તમે જોઈ શકો છો તો આપણે ગણીએ કેટલા ચોરસ છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર કેટલા થાય છે ચોરસ તો કે પંદર ચોરસ થાય છે કેટલા ભાગમાં રંગ પૂરેલો છે તો કે ચાર ભાગમાં રંગ પૂરેલો છે હવે બી તમને આ ચિત્ર યાદ છે નાના ત્રિકોણને જુઓ હવે નાનું ત્રિકોણ છે આપણે જોવાનું છે તે ચોરસનો કેટલામાં ભાગ છે તમે તે કેવી રીતે શોધશો હવે નાનો ત્રિકોણ છે એ ચોર ત્રિકોણનો કેટલામાં ભાગ છે આખે આખું ચોરસ મોટું છે એનો કેટલામાં ભાગ છે અને એ તમે કેવી રીતે શોધશો તે હવે આપણે શોધવાનું છે તો આ છે એ લાલ ચોરસ આપેલું છે અને બાકીની લાલ લીટી છે તે બધા ચોરસ આપેલા હતા અને બાકીના જે ઘટે છે તે ચોરસ આપણે બનાવવાના છે મેં આમાં અમુક ચોરસ બનાવેલા છે તમે જોઈ શકો છો પેન્સિલથી છે તે મેં બનાવેલા છે તો હવે આપણે ગણીએ કેટલા થાય છે ત્યારે ખબર પડશે કે આ ચોરસ છે એ કેટલામાં ભાગ છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર અને આ કેટલામાં થાશે સોળ ભાગ થાશે કેટલામો ભાગ તો કે ભાગ થાશે અને કુલ ચોરસ કેટલી કેટલા થશે તો કે સોળ ભાગ થાશે આપણે અહીંયા લખવાનું છે એકના છેદમાં સોળમો ભાગ છે અને કુલ કેટલા નાના ત્રિકોણ બનશે તો કે સોળ નાના ત્રિકોણ બનશે